સર, મારો પ્રશ્ન એવો છે કે જ્યારે કોઈ પણ એક જ્ઞાતિ સમુદાયની સરકારે જમીન આપેલી હોય અને જ્ઞાતિ પંચનામે, ધારો કે હોય પંચનામે, સાત બાર ઉતારાની અંદર પંચનામે હોય અને વહીવટ કરતાના નામ માત્ર વહીવટ કરતા તરીકે હોય, તો એવી જમીન વેચી શકાય અથવા એવી જમીન ખરીદી શકાય? જો ખરીદવાનો તો પ્રશ્ન જ નથી, એ જમીન વેચવાનો પ્રશ્ન છે. જે પંચની જમીન કે જે ગ્રાન્ટ કરી હોય ને, જે ટ્રસ્ટના નામ પર હોય, આ જે છે ને તેનો તો હમણાં પરિપત્ર પણ એક બહાર પડ્યો, આપે જોયો હશે પેપરમાં. અને આપણા ગુજરાતના ચેરિટી કમિશનર શ્રી શુક્લ સાહેબે પણ એક પ્રેસ નોટ બી બહાર પાડી, અને એક એમણે દરેક જગ્યાએ દરેક સાતબારમાંથી વહીવટ કરવા, વહીવટ કરતાના નામ કાઢી નાખી અને ફક્ત ટ્રસ્ટના નામ રાખવા એવો પરિપત્ર પણ બહાર પાડ્યો, જેથી ગેરસમજ ન થાય. ને એવા વહીવટ કરતા જમીન વેચી નહીં. કોઈ પણ ટ્રસ્ટની જમીન, કોઈ પણ આવી રીતે પબ્લિક લેન્ડ જેને કહેવાય, તે ચેરિટી કમિશનની પરવાનગી વગર વેચાણ ન થઈ શકે. વહીવટ કરતા ફક્ત એ વહીવટ કરતા છે, માલિક નથી. અને વહીવટ કરતાને મિલકત ટ્રાન્સફર કરવાનો હક મળતા નથી જ્યાં સુધી ચેરિટી કમિશનર, એટલે હી ઇઝ ધ ટ્રસ્ટી ઓનલી, નોટ એ ઓનર. પણ સર, એમાં શું છે કે આ ટ્રસ્ટ નથી કે ટ્રસ્ટ રજીસ્ટર્ડ કરાયેલું પણ નથી. જી સર, જી, હા જી, બોલો. જ્ઞાતિના સમુદાયને વર્ષો પહેલા જ્યારે સરકારે જમીન આપી હતી, અને એ જમીન ક્રમશઃ તલાટી, પહેલા તો સમસ્ત જ્ઞાતિ, સમસ્ત જ્ઞાતિની રીતે જ આવતી હતી સાત બાર ઉતારામાં, હવે એ પંચનામે આવવા લાગી અને એનું વહીવટ કરતા એ લોકો નિમે છે અને વહીવટ કરતાનું નામ આવે છે સાત બારમાં માત્ર. જી સર. અને એમાં 70 જેટલા એના સભ્યો છે, એ સભ્યો સંમતિ દ્વારા જે વહીવટ કરતા જે માણસ છે એની વારસાઈ કરી શકે છે, તો એ વેચી શકે ખરા? નહીં વેચી શકે. જો સંમતિ દ્વારા ન વેચી શકાય, હું આપને એનું સમજાવું. જી સર. બે વસ્તુ છે આમાં. જી સર. એક વસ્તુ એ છે કે ગ્રાન્ટેડ લેન્ડ હોય, કોઈ પણ ગ્રાન્ટેડ લેન્ડ હોય ને, તો એ ગ્રાન્ટની જે શરતો હોય ને તેના આધીન હોય. જી. હવે એ ગ્રાન્ટની જે શરતો હોય એ દરેક ગ્રાન્ટ કરતી વખતે, જે ગ્રાન્ટ કરવામાં આવી હોય ને તે વખતે દરેકની વસ્તુ જુદી હોય. કોઈ શૈક્ષણિક સંસ્થા માટે આપ્યું ત્યારે જુદી હોય, મંદિર માટે આપ્યું હોય ત્યારે, હોસ્પિટલ માટે આપ્યું ત્યારે જુદી હોય. પણ એ ગ્રાન્ટનો ઓર્ડર એને બંધન કરતા રહે. જો અને સામાન્ય રીતે એ ગ્રાન્ટના ઓર્ડરમાં એવું લખ્યું જ હોય છે, 99% એવું લખ્યું જ હોય કે સરકારશ્રીની પરવાનગી વગર આ જગ્યા વેચાણ થઈ શકે નહીં. જી. એટલે ગ્રાન્ટ લેન્ડ છે તે સરકારની પરવાનગી વગર વેચાણ થઈ શકતી જ નથી. એટલે વહીવટ કરતા હોય કે બધા 70 ભેગા મળીને પણ વેચાણ ન કરી શકે. અચ્છા. 70 હોય ને તો 70 ભેગા થઈને પણ વેચી નહીં શકે, કલેક્ટરની અથવા સરકારની પરવાન વગર, જે ગ્રાન્ટ ઓર્ડરમાં જે કઈ જોગવાઈ લખી હોય ને તે પ્રમાણે. અને ઘણી વાર લખ્યું છે, સોરી સર, વચ્ચે એક, હવે એ ઓર્ડર ક્યાંય ઉપલબ્ધ થતો નથી, જૂનો ઓર્ડર જે નથી, રેવન્યુ રેકોર્ડ એના માટે એક પરિપત્ર પણ બહાર પડ્યો છે સરકારનો, કે આવી જે ગ્રાન્ટ લેન્ડ છે અથવા તો જે લોકો મઠની, મંદિરની, ટ્રસ્ટની અથવા પૂંજારીના નામ પર મહંતના નામ પર છે, તો એ મહંતના પોતાની માલિકી ન ગણાય પણ એ જગ્યા સાર્વજનિક ગણાય અને તે વગર પરવાનગી વેચી શકાય નહીં. પછી એ રજીસ્ટર્ડ થઈ હોય કે ન થઈ હોય. જી, એટલે પરમિશન સાથે વેચી શકાય, પરમિશનથી વેચી શકાય. ને ઘણી વાર તો પરમિશનમાં એ પણ લખ્યું હોય છે કે જ્યારે વેચવાની હોય ત્યારે પ્રીમિયમ ભરવું પડશે. અને અમુક જગ્યામાં તો વેચાણના પર પ્રતિબંધ છે. દાખલા તરીકે ભૂમિદાનની જગ્યા મળી હોય તો તમે પ્રીમિયમ ભરીને પણ વેચી નથી શકતા, તમારે સરકારને પરત જ આપવી પડે. એવી રીતે એગ્રીકલ્ચર લેન્ડ સેલિંગની જગ્યા હોય અને એક્સેસ જગ્યા, ફાજલ થયેલી જગ્યા કોઈને ફાળવવામાં આવી હોય, તેમાં પણ કાયદામાં એવી જગ્યાએ છે કે વેચાણ ન થઈ શકે, પરમિશનથી પણ વેચાણ ન થઈ શકે, તમારે ગવર્નમેન્ટને પાછી જ આપવી પડે. ગણોદ્વારામાં પરમિશનથી વેચાણ થઈ શકે અને નિયમ અનુસાર પ્રીમિયમ ભરવું પડે. ગણોદ્વારાની જગ્યા વેચાણને પાત્ર છે પણ પરમિશનથી. સર, દિનેશભાઈના પ્રશ્નમાંથી એક પ્રશ્ન ઉભો થયો કે એમણે કહ્યું કે વહીવટદાર હોય છે જમીનના, જે
ગ્રાન્ટેડ લેન્ડના એ એમના વહીવટ જે કરતા એ વારસાઈ કરીને વહીવટ સોંપી શકે છે એવું એમનું. ગ્રાન્ટેડ લેન્ડ છે ને, ગ્રાન્ટેડ લેન્ડમાં એક બહુ મહત્વનો પ્રશ્ન ગ્રાન્ટની શરતો જોવી પડે. દાખલા તરીકે હું આપને વાત કરું કે કોઈ ટ્રસ્ટ હોય અને તેના ટ્રસ્ટી ચાર હોય, એમાં કોઈ ટ્રસ્ટી ગુજરી જાય તો એ ટ્રસ્ટીના વારસદારો એમાં વારસદાર તરીકે એન્ટ્રી એને વારસાઈ નહીં કરાવી શકે. એ ટ્રસ્ટી તરીકે નિવૃત્ત થયેલો ગણાય અથવા તો એ ટ્રસ્ટી તરીકે રદ થયેલો ગણાયને, અને એના ટ્રસ્ટીની જોગવાઈ પ્રમાણે ટ્રસ્ટના બંધારણ પ્રમાણે ગુજરી જનાર ટ્રસ્ટીની જગ્યા પર બીજા ટ્રસ્ટીની નિમણૂક થાય. તેવી રીતે જ્યારે પણ આ નિમણૂક જ્યારે ગ્રાન્ટ લેન્ડ છે ને, તો દરેક ગ્રાન્ટની શરતો જુદી હોય, એમાં કોઈ એક સ્ટાન્ડર્ડ શરતો નથી હોતી. તો એ ગ્રાન્ટનો ઓર્ડર વાંચવો બહુ જરૂરી છે. જો ગ્રાન્ટના ઓર્ડરમાં જે જોગવાઈ હોય ને ન હોય ને, તો પછી સરકાર પોતાના જે સ્ટાન્ડર્ડ જે પોતે જે અન્ય રીતે વર્તતા હોય તેનું રીતે અર્થઘટન કરી અને તે પ્રમાણે એ શરતો. પણ હું ચોક્કસપણે મારા મત પ્રમાણે કે ગ્રાન્ટેડ લેન્ડ સરકારની પરવાનગી વગર એના ટ્રસ્ટી કે એના બેનિફિશિયરી બધા 100% સંમતિથી પણ વેચી ન શકે. એમ કહ્યું તો કે પહેલા ઓરિજિનલી ગ્રાન્ટ થઈ હતી જ્ઞાતિ પંચને, પાછળથી વહીવટદારોના નામ દાખલ થયા અને વહીવટદારો એમની વારસાઈમાં બીજા નામ મોકલ્યા. પણ એવું ન થઈ શકે. એમાં તમે કલેક્ટરને પરવાન, કલેક્ટરને તમે અરજી કરો ને તો એ વારસાઈ પણ રદ થઈ શકે. એટલે તમારે કલેક્ટરમાં એ માટે અરજી કરવી પડે કે આ ગ્રાન્ટેડ લેન્ડ છે અને આ વહીવટદાર ગુજરી ગયા તો એની વારસાઈ થાય છે, તો કલેક્ટર એનો યોગ્ય રીતે નિર્ણય લઈને કાં તો વારસાઈ રદ કરશે અથવા તો એનું જે કંઈ પ્રોવિઝન હશે ને એ પ્રમાણે એનો અમલ કરશે.